હાય મિત્રો, કેમ છો મિત્રો? આજે આપણે એક એવી નવી રેસીપી બનાવવાની છે કે તમે જે એ પ્રકારની રેસીપી જોઈએ છે, પણ આ રેસીપી થોડી અલગ છે. તો તમે વિડીયો સાથે જોડાયેલા રહો અને વિડીયો પૂરો નિહાળો, અને આપણે કેવી નવી રેસીપી બનાવીએ અને એ પણ તમે જોતા રહો. અને કેવી લાગે છે એ તમને રેસીપી કેવું લાગે છે, સ્વાદમાં તો કેવું લાગશે મને ખબર હશે, તમને નહીં, પણ તમે કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું. તો વિડીયો સાથે જોડાયેલા રહો. તો આપણે આ સવારની વધેલી રોટલી છે એને આપણે એકદમ ઝીણી ઝીણી કરી નાખવાની છે. એકદમ ઝીણી ઝીણી, આપણે જેવી રીતના મિક્સરમાં કચરી હોય એવી હાથથી ઝીણી ઝીણી કરી નાખવાની છે. તો ચલો આપણે હવે આ રોટલીને એકદમ ઝીણી કરી દઈએ. તો આપણે રોટલી એકદમ ભૂકો કરવાનો, હાવ રોટલીનો ચૂરો ચૂરો કરી નાખવાનો. એકદમ રોટલી એકદમ ઝીણી કરવા લઈ લીધી છે. આપણા પાસે 6-7 રોટલીઓ પડી છે, એટલે આપણે 3-4 રોટલીનું જ બનાવવાનું છે. એટલે એકદમ રોટલી ઝીણી ઝીણી કરી નાખીએ, પછી આગળની પ્રોસેસ શું આવે છે શું નથી આવતી તમે વિડીયોની અંદર જોતા રહો. રેડી મિત્રો? તો અત્યારે એકદમ રોટલી મેં ઝીણી કરવા લઈ લીધી છે. તો રોટલી આપણી ઝીણી ઝીણી થઈ ગઈ છે, એકદમ ઝીણી ઝીણી, ચૂરમા જેવી એકદમ ઝીણી કરી નાખવાની, જેનાથી આપણે જેને એને જે બનાવવાનું છે એની અંદર એ સારું એકદમ મિક્સ થઈ જાય. એટલે ઝીણી ઝીણી ચૂરા જેવી એકદમ ચૂરો કરી નાખી, ચૂરમા જેવી. તો ચલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરીએ આપણે. તો આપણે વાટકાની અંદર લીલા મરચા કાપીને લઈ લીધા છે. લીલા મરચા આપણે, મિર્ચી કટર છે આપણી જોડે, મિર્ચી કટરની અંદર લીલા મરચા નાખી અને એકદમ એને ઝેણા ઝેણા ક્રશ કરી નાખવાના છે. તો આપણે મરચા ક્રશ કરી નાખું. જુઓ તમે ઝીણા ઝીણા એકદમ મરચા એકદમ ઝીણા ઝીણા ક્રશ કરી નાખ્યા છે. તો આપણા મરચા એકદમ ઝીણા ઝીણા કચરાઈ ગયા છે, એકદમ ઝીણા ઝીણા, હાવ ચૂરો ચૂરો થઈ ગયો છે મિર્ચી કટરની અંદર. હવે આપણે ચણાનો લોટ પલાળવાનો છે. આપણે લીંબુનો રસ અંદર એડ કરવાનો હતો, એટલે આપણે સાથે સાથે મરચાની અંદર જ લીંબુનો રસ એડ કરી દઈએ, એટલે શું વાંધો ના આવે બીજી વખત એને ઉપરથી નાખવો ના પડે, એટલે મરચા સાથે મિક્સ થઈ જાય લીંબુનો રસ પણ. આપણે 2 લીંબુ નાખ્યા, અંદર થોડા થોડા કાચા છે એટલે 2 લીંબુ તો ઘણા થઈ જાય, અને શું અમે કાચા જેવા છે. તો આપણે લીંબુ અને મરચાની ચટણી એકદમ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આપણી જોડે આટલો ચણાનો લોટ છે, એટલે આપણે આ તપેલીની અંદર ચણાનો લોટ લઈ લઈએ અને પછી ચણાનો લોટને આપણે પલાળી દઈએ. લગભગ 250-300 ગ્રામ જેટલો ચણાનો લોટ હશે, અને અંદર આપણે થોડું પાણી નાખી દઈએ અને એને એકદમ મિક્સ કરી દઈએ ચણાના લોટને. એટલે ચણાનો લોટની અંદર પેલા જણા જણા બબલ્સ થાય થાય નહીં, એકદમ લોટને મિક્સ કરી નાખવાનો. લોટને મિક્સ કરી દીધો છે આપણે અંદર, પછી આપણે વારાફરતી અંદર બીજો મસાલો પણ એડ કરવાનો છે. આપણો લોટ તૈયાર થઈ ગયો છે એકદમ કમ્પ્લીટ, એકદમ એક પણ અંદર બબલ્સ બીજો કશું રહ્યો નથી, એવો લોટ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આની અંદર રોટલી એડ કરવાની છે, જે આપણે રોટલીનું ચૂરમું કર્યું હતું એ રોટલી એડ કરીએ અંદર થોડી થોડી કરીને. અને હવે આ રોટલી એડ કર્યા પછી હવે હજી આપણે એકવારનું હજી એને ફરીથી મિક્સ કરવું પડશે, એટલે આપણે એને ફરીથી મિક્સ કરી અને આનો લોટ એક થોડો કઠણ રાખવાનો, એકદમ નરમ આપણે ભજીયાનો કરીએ એવો નહીં કરવાનો, અને કઠણ રાખવાનો. હવે આની અંદર આપણે જે આપણે મરચાની અને શું પેલું લીંબુ નાખ્યું હતું અને હજી અંદર મેથી હતી એ નાખી દેવાની, એડ કરી દઈશું એ. ચલો આપણે એ પણ એડ કરી દઈ દીધું. કમ્પ્લીટ ઓકે થઈ ગયું છે આ, એટલે આની અંદર પણ પાણી હતું થોડું, એટલે વધારે પાણીની જરૂર ના પડે, એટલે એ પણ એડ થઈ ગયું છે આપણે. હવે આપણે આની અંદર લીધું છે ધાણા અને કાળા મરી, એ પણ નાખી દઈએ સાથે સાથે, એ પણ મિક્સ થઈ ગયું. અને હવે આપણે બીજો મસાલો અંદર જે મરચું મીઠું અને ગરમ મસાલો એડ કરવાનો છે એ પણ કરી દઈએ. ડુંગળી એડ કરવાનું ભૂલી ગયા હતા, ડુંગળી બાજુમાં પડી રહી હતી, તો આપણે હવે કચરેલી ડુંગળી પણ એડ કરી દઈએ સાથે. અને પેલા હાથ બગાડ્યા, હવે હાથ ધોઈ નાખે એટલે ડાયરેક્ટ ચમચાથી કરીએ. અને આપણે આ મરચું એડ કરવાનું, લાલ મરચું છે, હળદર છે, ગરમ મસાલો અને મીઠું પણ એડ કરી દઈએ સાથે સાથે. અને હવે આ બધું આપણે એકદમ મિક્સ કરી દઈશું. ઓકે, એકદમ આપણું કમ્પ્લીટ આખો માવો આખો તૈયાર થઈ ગયો છે. હવે હવે આને તળવાનો, ફ્રાય કરવાનો ખાલી બાકી છે. બરાબર, ઓકે. થોડું ગરમ તેલ ઉમેરી દઈએ, એક
હવે આપણે અંદર ખારો નાખવાનો છે, ખારો પણ એડ કરી દઈએ આટલો, અને હવે થોડું અંદર નાખી દઈએ દહીં. આટલું દહીં એડ કરી દઈએ આપણે અંદર. હવે એને હાથથી આપણે એકદમ મિક્સ કરી દેવાનું. તો હવે આપણે ડાયરેક્ટ જ વડા તરવાનું, ગોટા તળવાનું કામ કરી લઈએ. થોડાક લોટ પેલો છે અંદર રોટલીનો છે, એટલે એકદમ તળવાનું કામકાજ આપણે કાંઈ કા લઈ લીધું છે અને તળાઈ રહ્યા છે બહુ મસ્ત મજાના. આપણે તપેલું એલા કઢાઈ થોડી નાની છે એટલે આપણે થોડા થોડા જ અંદર મૂકીશું, ઘણા નહીં મૂકીએ. આપણે જારાથી ફેરવી લઈએ, થોડા ચોટી જાય એવું લાગે છે અંદર. થોડા થોડા મૂકવા પડશે બીજી વખત આપણે, કેમ કે ચોટી જાય છે. તો આપણે તળવાનું ચાલુ છે અત્યારે, અને પહેલો થોડો બનાવ્યા એ પણ થોડો લોટ પેલો હતો તેવા બન્યા હતા. ફરીથી થોડો લોટને હમો કર્યો અને હવે ફરીથી તળવાનું ચાલુ કરી નાખ્યું છે. અને આપણે બટાકાની ચિપ્સના પણ બનાવવાના છે એટલે બટાકાની ચિપ્સના પણ નાખી દીધા, એ પણ તળવાનું ચાલુ જ છે હાલ. રોટલી ભજીયા તૈયાર થઈ ગયા છે અને આ રોટલી ભજીયા બનાવી દીધા છે, મસ્ત મસ્ત બન્યા છે. અને આ જે આ બટાકાના છે એ બબુ માટે બનાવ્યા છે, અને આ બધા બીજા મોટા બનાવ્યા છે, અને બહુ મેં ચાખ્યું, બહુ ટેસ્ટી બન્યા છે. અને અમે હવે આને ખાઈશું, તમે લાઈક કોમેન્ટ કરી દો. હવે આપણે આ રકાબીની અંદર બબુને બે ચાર આપું, અને બબુને ચાખે એટલે કે બાળક ચાખે તો કે એને સ્વાદમાં વધારે ખબર પડે. આપણે બબુને પૂછીએ હવે. લ્યો આ બબુ, બબુને આલુ, બબુ ચાખશે લે ખાવે હે. ચેવા હે? ગલમ છે. ચેવા લાગે હે? ગલમ તો છે પણ આ મીઠા લાગે હે. સ્વાદ કેવો છે એનો? મીઠો છે. તો આપણું બધું જમવાનું તૈયાર થઈ ગયું છે. આની અંદર મરચા અને રોટલી ભજીયા આવી ગયા છે, આની અંદર દાળ ઢોકળી છે, અને આ મસાલાવાળી રોટલી છે, અને બધું ખાવાનું તૈયાર થઈ ગયું છે. તો ચલો મિત્રો જમવાઈ જાઓ. અને આ જગ્યાએ આપણે કઢાઈની અંદર 5 લિટર દૂધનો માવો બનાવવાનો છે. માવો તૈયાર થઈ ગયો પણ માવાની રેસીપી આપણે નથી આપવાની રેડી, એટલે આ માવો તૈયાર થયેલો છે એટલે માવો ખાલી દૂધ જ બતાવ્યું તમને, માવો નથી બતાવવાનો. તો મિત્રો વિડીયો, તો આજના વિડીયોની અંદર આટલું હતું મિત્રો. અને જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને અમને તમારા સપોર્ટની જરૂર છે માટે તમે અમને સપોર્ટ કરો. જય માતાજી.